तो 20 વર્ષના વિકાસના કામોની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા ટાઉન હોલ ખાતે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરી અમીનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. તો આજે જ ગુજરાતના દરેક પ્રાંત ખાતે 20 વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણીના ભાગરૂપે પ્રાંત કક્ષાએ વિવિધ કાર્યક્રમો દ્વારા સરકારી સેવા અને લાભો વિશે માહિતગાર કરવાના હેતુથી યોજાયેલા વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં વિરમગામ ખાતે રાજ્યસભાના સાંસદ તથા પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરહરીભાઈ અમીન દ્વારા વિરમગામ વિધાનસભામાં આવતા વિરમગામ નગરપાલિકા વિરમગામ માંડલ દેત્રોદ તાલુકાના વિકાસના આશરે 8 કરોડ અને 90 લાખના કુલ આશરે 359 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું, જેમાં વિરમગામ પ્રાંત ઓફિસર દીપેશ કેડિયા, પૂર્વ ધારાસભ્યો, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ નગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડ, પ્રમુખ શ્રી ચેતનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ શ્રી દીપાબેન મિલનકુમાર ઠક્કરના હસ્તે મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. ફૈયાઝ હુસેન સાથે લાઈવ 24 ન્યૂઝ વિરમગામ.